માંગરોળના ટાવર ગ્રાઉન્ડ ખાતે આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. માંગરોળમાં ટાવર ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમ ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલની આવાસોનું ઈ લોકાર્પણ તેમજ લાભાર્થી સાથે સંવાદ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. માંગરોળ ટાવર ગ્રાઉન્ડ ખાતે 182 વિધાનસભાના માંગરોળ માળિયા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠીયા તથા ભાજપના રાષ્ટ્રીય અગ્રણી વેલજીભાઈ મશાણી DYDDO મેડમ સહિતના મહાનુભાવ તેમજ આગેવાનો વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા દ્વારા મહાનુભાવનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ લાભાર્થીઓનો પ્રતિભાવ સાથે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ કરવામાં આવી. 82 વિધાનસભાના માંગરોળ માળિયાના 2000 જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. 400 જેટલા લાભાર્થીઓ જે બાકી છે તેમના આ યોજનાનો ટૂંક સમયમાં લાભ મળશે તેવું ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકઠીયાએ જણાવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટીતંત્ર તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું. વીરો રિપોર્ટ વિનુભાઈ મેશવાણીએ માંગરોળ. આજરોજ માંગરોળ મુકામે વડાપ્રધાનજીની વર્ચ્યુઅલ બેઠકમાં આજે આખા ગુજરાતની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો બન્યા છે એનો લોકાર્પણનો કાર્યક્રમ હતો અને જે બનવાના બાકી છે એના ખાતમુહૂર્તનો પણ કાર્યક્રમ હતો. આખા ગુજરાતની અંદર તમામ 182 વિધાનસભામાં આજરોજ આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે માંગરોળમાં પણ માંગરોળ અને માળિયા મતવિસ્તારમાં લગભગ 2000 ઉપર મકાનો બનાવવામાં આવેલા છે અને 400 મકાનો જે બાકી છે એ ટૂંક સમયમાં બની જવાના છે. એટલે આ સરકારનો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ધ્યેય છે કે કોઈ પણ ગરીબ માણસ આ ગુજરાતની અંદર ન રહેવો જોઈએ અને દેશની અંદર પણ ન રહેવો જોઈએ. એટલે તમામ પ્રકારની સુવિધાઓ ગુજરાત સરકાર ગરીબ માણસોને આપવા માંગે છે અને એના માટે બજેટમાં પણ મોટી જોગવાઈ કરવામાં આવેલી છે કે જેથી કરીને લોકોને સંપૂર્ણ સુવિધાયુક્ત મકાન મળે. એમાં લાઇટ હોય, પાણી હોય, સંડાસ બાથરૂમની સુવિધા હોય, તમામ પ્રકારની સુવિધાયુક્ત મકાનો બને એના માટે સરકારના પ્રયાસો છે અને એ પરિપૂર્ણ કરવા માટે સરકાર તત્પર છે. આવાસ યોજનાની સ્કીમ પૂરી થઈ ગઈ પણ નરેન્દ્રભાઈએ બજેટમાં મોટી જોગવાઈ કરી છે કેન્દ્ર સરકારે અને આગામી 5 વર્ષ સુધી આ યોજનાને લંબાવવામાં આવી છે.